हेलो स्टूडेंट्स, आजे आपणे पाठ्यपुस्तकना केटलाक प्रश्नों छे जे तमने आपेला छे बुकनी अंदर, दरेक जे आपणुं टॉपिक खतम थाय छे ए पछी तमने क्वेश्चन आपेला छे, तो ए क्वेश्चन्स आपणे आजे अहींया જોઈશું, બરાબર છે? તો સૌથી પહેલા તમને પેજ નંબર 3 ઉપર કેટલાક ક્વેશ્ચન આપેલા છે, તો એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે એ છે કે નીચેના પૈકી કયા દ્રવ્યો છે. શું કીધું છે કે નીચેના પૈકી કયા દ્રવ્યો છે? તો હવે દ્રવ્ય કોને કહેવાય? કે જે જગ્યા રોકતું હોય, એને કંઈક કદ હોય, બરાબર છે, એની ઘનતા હોય, એ બધી વસ્તુ હોય એને દ્રવ્ય કહેવાય. તો તમને કેટલીક વસ્તુ અહીંયા આપી છે. સૌથી પહેલાં છે ખુરશી. તો આપણને ખબર છે કે ખુરશી કંઈક જગ્યા રોકે છે, એનો કંઈક ચોક્કસ આકાર છે, માટે એને આપણે દ્રવ્ય કહી શકીએ. એ રીતે હવાને પણ આપણે દ્રવ્ય કહી શકીએ. ત્રીજો શબ્દ છે પ્રેમ. તો પ્રેમ મતલબ શું થાય? એક પ્રકારની એ લાગણી છે. એ લાગણી કોઈ જગ્યા રોકતી નથી, એને કોઈ કદ હોતું નથી, માટે આપણે એને દ્રવ્ય કહી શકીએ નહીં. ચોથી વસ્તુ છે સુગંધ. તો સુગંધ જે છે એને પણ આપણે દ્રવ્ય કહી શકીએ નહીં, બરાબર છે. ધિક્કાર એ પણ એક પ્રકારની લાગણી છે, એ પણ કોઈ જાતની જગ્યા રોકતું નથી, એને પણ કોઈ આકાર છે નહીં. પછી છે બદામ. તો બદામ એ ચોક્કસ આકાર ધરાવે છે, એને મૂકીએ તો એ કોઈ ચોક્કસ જગ્યા રોકશે, માટે બદામને પણ આપણે દ્રવ્ય કહી શકીએ છીએ. વિચાર, તો વિચારને પણ આપણે દ્રવ્ય કહી શકીએ નહીં. પછી ઠંડી, ઠંડીને પણ દ્રવ્ય કહેવાય નહીં. એક અનુભવાતી વસ્તુ છે, એ કોઈ ચોક્કસ કદ કે આકાર રોકતું નથી. આગળ છે ઠંડુ પીણું. એ જગ્યા રોકે છે, જેમ કે લીંબુ શરબત છે કે કોઈ પણ પ્રકારનું કોલ્ડ ડ્રિંક છે, તો એ જગ્યા રોકે છે. એક પ્રકારનું પ્રવાહી છે, એને કોઈ જે પણ તમે ઢાળશો એવા પ્રકારનો આકાર ધરાવે છે. એટલે અનિયમિત આકાર ધરાવે છે, પણ આકાર તો ધરાવે છે, માટે એને આપણે દ્રવ્ય કહી શકીએ. અત્તરની સુગંધ, તો એને પણ આપણે દ્રવ્ય કહી શકીએ, કારણ કે એની અંદર થોડો ઘણો ભેજ રહેલો હોય છે અત્તરની અંદર, માટે આપણે એક એક પ્રકારની જગ્યા હવાની અંદર રોકે છે, એના કેટલાક અણુ છે, આપણે એટલા માટે અત્તરની સુગંધને દ્રવ્યમાં ગણી શકીએ છીએ, એટલી સુગંધને દ્રવ્યમાં ગણતા નથી. જો અહીંયા નીચેના અવલોકનો માટેના કારણ આપો. સૌથી પહેલાં તમને એવું કીધું છે કે ગરમ ખોરાકની સોડમ એટલે કે વાસ થોડા મીટર દૂર સુધી પણ આવે છે, જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની વાસ લેવાય એનાથી વધુ નજીક જવું પડે છે, તો એનું કારણ શું? તો આપણને ખબર છે કે જેટલી ગરમી વધારે હોય એટલા જ અણુઓની જે ગતિ છે એ કેવી હોય? વધારે હોય. એટલે જ્યારે ગરમ ગરમ ખોરાક બનતો હોય એની અંદરથી વરાળ નીકળે છે ગરમ ગરમ, તો એ જે વરાળ છે, બરાબર છે, એની અંદર અણુઓ કેવા હોય છે? ગતિમાં હોય છે. તો એ ગતિમાં હોવાના કારણે એ થોડી દૂર સુધી ફેલાઈ શકે છે. જ્યારે ખોરાક ઠંડો થાય છે તો એની અંદરથી કોઈ એવી વરાળ કે એવું કશું નીકળતું છે નહીં, એટલા માટે એની જે ગતિ છે, એની સ્મેલની જે ગતિ એ કેવી થઈ જશે? ધીમી થઈ જશે, માટે આપણે એને સ્મેલ કરવા માટે એનાથી કેવું જવું પડશે? વધારે નજીક જવું પડશે. આગળ વાત કરી છે તરવૈયો સ્વિમિંગ પૂલમાં પાણીના પ્રવાહને કાપી અને આગળ વધી શકે છે. અહીંયા દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે? તો તમને ખબર છે કે જ્યારે કોઈ સ્વિમિંગ કરે છે તો આ પ્રમાણે એ પાણીને આખું કરી શકે છે, તો એવું કેમ થાય છે? બરાબર છે. તો આપણે જોઈએ છીએ કે પાણી છે એનો ગુણધર્મ શું છે અહીંયા, કે જેના કારણે તરવૈયું એની અંદર સ્વિમિંગ કરી શકે છે. તો પાણીના અણુઓ વચ્ચેનું જે આંતરઆણ્વીય આકર્ષણ બળ છે નિર્બળ છે, તો એ આંતરઆણ્વીય આકર્ષણ બળ નિર્બળ હોવાના કારણે આપણે આમ હાથ કરીશું તો પણ પાણીના અણુઓ શું થઈ જશે? છૂટા પડી જશે, કારણ કે એમની વચ્ચે એટલું આકર્ષણ બળ છે નહીં. પણ આપણે કોઈપણ ઘન પદાર્થ જેમ કે ખુરશી, ટેબલ, બેન્ચીસ, કોઈપણ ઘન પદાર્થને આમ આપણે કરીશું તો એ છૂટું પડી જશે નહીં, કારણ કે એમની વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવું છે? એકદમ પ્રબળ છે. એટલા માટે પાણી છે એને દૂર કરી અને સ્વિમિંગ કરી શકાય છે, જ્યારે કોઈ ઘન પદાર્થ પર આપણે એ વસ્તુ કરી શકતા નથી, કારણ કે એની અંદર જે અણુ વચ્ચેનું બળ છે એ પ્રબળ છે અને પ્રવાહીની અંદર એ બળ છે કેવું છે? નિર્બળ છે. હવે અહીંયા તમને કીધું છે કે દ્રવ્યના કણો કયા પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે, જે આપણે ચેપ્ટરની અંદર ભણી ચૂક્યા હતા, એ કે દ્રવ્યના જે કણો છે એની વચ્ચે
खाली जगह अवकाश रहेलो होय छे ये पहली लाक्षणिकता हती। बीजी लाक्षणिकता आपणे एवी भण्या हता के द्रव्यना कणो एक बीजाने पोतानी तरफ आकर्षे छे अने त्रीजो एवो भण्या हता के एक कणो सतत गतिशील होय छे। तो आ त्रण लाक्षणिकता छे द्रव्यना कणोनी। आगळ प्रश्नो जोईए आपणे जे तमने पेज नंबर 6 पर आपेला छे। तो सौथी पहलो प्रश्न छे तमारो के पदार्थना प्रति एकम कदना दळने तेनी घनता कहे छे। घनतानी व्याख्या आपेली छे के प्रति एकम कदना दळने बराबर अथवा तो दळ अने कदना गुणोत्तरने पण आपणे घनता कहीए छीए। तो अहींया जुओ तमने दळ भाग्या कद एटले शुं थाय घनता। तो केटलीक वस्तु आपी छे अने तमारे घनताना योग्य क्रममां गोठवानी छे। तो तमने जेटली वस्तु आपी छे एमां सौथी ओछी घनता हवानी छे। पछी आवशे चिमनीमांथी निकळतो धुमाड़ो के ए हवा जेवुं ज हशे धुमाड़ो पण एनी अंदर अमुक प्रकारना रजकणो हशे एटले एनी घनता हवा करता थोड़ी वधारे थशे। पछी नंबर आवे छे रूनो। रूनी घनता ओछी छे बराबर छे एना पछी कारण के एने पाणी पर नाखशो तमे तो रू ए पाणी पर तरे छे कारण के एनी घनता केवी छे ओछी छे। पछी आवशे पाणी। पछी आवशे मध। मधने तमे पाणीमां नाखो तो ए नीचे बेसी जशे ए पाणीमां तरतुं नथी माटे पाणी करता मधनी घनता केवी छे वधारे छे। पछी छे चोक अने पछी आवशे लोखंड। तो आ बधी वस्तु छे एने घनताना आपणे શું કર્યા છે ચડતા ક્રમમાં ગોઠવી છે। આગળ તમને પૂછ્યું છે પદાર્થની ભિન્ન અવસ્થામાં ગુણ જો અવસ્થાઓના ગુણધર્મમાં જોવા મળતા ફેરફાર કોષ્ટક રૂપે દર્શાવો। તો આપણે અહીંયા એક કોષ્ટક રૂપે શું કરીશું કે ઘન પ્રવાહી અને વાયુ બરાબર છે। તો અહીંયા આપણે ત્રણેયના અલગ અલગ જે ગુણધર્મો છે એની વાત કરીશું। સૌથી પહેલા ઘન છે પછી પ્રવાહી છે અને છેલ્લે વાયુ। એનો સૌથી પહેલો ગુણધર્મ આપણે જોવાનું છે એ છે આકાર। તો સૌથી પહેલા આપણને ખબર છે કે ઘન જે છે એ કોઈ ચોક્કસ આકાર ધરાવે છે એ જોઈને તમે કહી શકો કે આ કઈ વસ્તુ છે અને કેવા આકારની છે લંબચોરસ છે ગોળ છે ત્રિકોણ છે એવું તમે કહી શકો છો કારણ કે એ કેવા હોય છે ચોક્કસ આકાર ધરાવતા હોય છે। એટલે ઘનની અંદર શું આવશે કે ભાઈ એ ચોક્કસ આકાર ધરાવે છે। પ્રવાહી એ ચોક્કસ આકાર ધરાવતું નથી એટલે કે એનો જે આકાર છે કેવો હોય છે અચોક્કસ અથવા તો તમે એને અનિયમિત કહી શકો છો આનો પણ કેવો હશે અનિયમિત આકાર હશે બરાબર છે। હવે આગળ આપણે વાત કરવાની છે કદની। તો ઘન પદાર્થ એક ચોક્કસ કદ ધરાવે છે પ્રવાહી અને વાયુ એક ચોક્કસ આ પણ પ્રવાહી પણ એક ચોક્કસ કદ ધરાવે છે અને વાયુ એ ચોક્કસ કદ ધરાવતું નથી બરાબર છે। પ્રવાહીને કંઈક ચોક્કસ કદ હોય કે ભાઈ એક ગ્લાસ પાણી તો એનું જે કદ છે એ ચોક્કસ છે કે એક ગ્લાસ જેટલું પાણી છે એનું કદ અચોક્કસ હોતું નથી એટલે ઘન અને પ્રવાહી બંનેના કદ કેવા હોય છે ચોક્કસ હોય છે। પછી છે આંતરઆણ્વીય આકર્ષણ બળ। તો ઘનના કણ વચ્ચેનું આંતરઆણ્વીય આકર્ષણ બળ એ સૌથી પ્રબળ હોય છે બરાબર છે। જ્યારે અહીંયા અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ એ ઘન કરતાં ઓછું હોય છે અને વાયુના અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ એ સૌથી ઓછું હોય છે બરાબર છે। તો કારણ કે ચોક્કસ પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે જે ચોક્કસ આકાર ધરાવી શકે છે આનું આકર્ષણ બળ ઘન કરતાં ઓછું હોય છે એટલે એને આપણે જેવા પાત્રમાં નાખીએ એવો એ આકાર ધારણ કરે છે અને આ જે વાયુ છે એનું આકર્ષણ બળ એ સૌથી ઓછું હોય છે। આગળ વાત કરીએ આપણે આંતર મતલબ કે અંદર અણુઓ વચ્ચેની જગ્યા। તો અણુઓ વચ્ચેની જગ્યા અહીંયા સૌથી ઓછી હોય છે અહીંયા અણુ
સૌથી વધુ જગ્યા અણુઓ વચ્ચે જોવા મળે છે, બરાબર છે? એ જ રીતે વહનશીલતાની વાત કરીએ આપણે તો ઘન એ વહનશીલતા દર્શાવતું નથી, બરાબર છે? એ વહન કરી શકતું નથી. આ વહનશીલ હોય છે અને આ પણ વહનશીલ હોય છે, બરાબર? જે વહન કરી શકે છે અને ઘન પદાર્થ એક ચોક્કસ આકાર ધરાવતો હોય છે, એમની વચ્ચે આકર્ષણ બળ પ્રબળ હોય છે, એટલે એ વહન કરી શકતું છે નહીં. પછી છે દબનીય. દબનીય એટલે કે એને બાહ્ય બળ આપીને આ રીતે આપણે દબાઈએ તો એ દબાઈ શકે છે કે નહીં? તો ઘન પદાર્થ જે છે એ નહીવત દબનીય હોય છે, ના બરાબર. એમ કે આ પણ દબનીય છે અને વાયુ એ સૌથી વધારે દબનીય હોય છે. તો આ બધી લાક્ષણિકતા છે એ ઘન પ્રવાહી અને વાયુની અંદર જોવા મળે છે. તો એક્ઝામની અંદર તમને પૂછાય તો તમે આ રીતે લખી શકો છો પોસ્ટર, એમાં આપણે આ બાજુ બધા જે ગુણધર્મો છે એ બતાવવાના છે અને આ રીતે ઘન પ્રવાહી અને વાયુનું વ્યવસ્થિત પોસ્ટર બનાવી અને આ પ્રમાણે તમે એક્ઝામમાં પૂછાય તો તમે લખી શકો છો આને, બરાબર છે? હવે આગળ વાત કરીએ આપણે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન કે જે આપણને શું કહેવા માંગે છે એ જોઈએ આપણે. તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચે દર્શાવેલા માટે યોગ્ય નોંધ લખો. તો સૌથી પહેલું છે સખતાઈ. તો સખતાઈ એટલે કે જેની અંદર વહનશીલતાનો ગુણ ના હોય એ પોતે સખત હોય એને શું કહેવાય? સખતાઈ. જેમ કે ઘન પદાર્થ એ કેવો હશે? સખત, કે જેની અંદર અણુઓ વચ્ચેનું જે બળ છે એ કેવું હશે? પ્રબળ હશે, બરાબર છે? એની વચ્ચે જે અણુઓ વચ્ચે જગ્યા નહીવત હશે, એટલા માટે એ જે છે પદાર્થ, ઘન પદાર્થ, એ કેવા હશે? સખતાઈ ધરાવતા હશે. રિજિડ કહેવાય જેને, રિજિડ પદાર્થો. પછી છે સંકોચનીયતા, એટલે કે જેને બાહ્ય બળ લગાવવામાં આવે અને સંકોચન પામે તો એને શું કહેવામાં આવે છે? સંકોચનીયતા. બાહ્ય બળ લગાડતા એ સંકોચન પામે છે તો એ જે ગુણધર્મ છે એને શું કહેવાય છે? સંકોચનીયતા. પછી છે તરલતા, એટલે વહેવાનો ગુણધર્મ. તો તરલતા એટલે શું? કે જે પદાર્થો વચ્ચે આકર્ષણ બળ ઓછું હશે એ વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. તો એ જે વહન પામી શકે એવા પદાર્થો છે એને એ પદાર્થને શું કહેવામાં આવે છે? તરલતા. પછી છે પાત્રમાં વાયુને ભરવો. તો તમે કોઈ પણ પાત્રમાં વાયુને ભરશો તો આખું પાત્ર વાયુથી ભરાઈ જશે, બરાબર છે? કારણ કે વાયુના જે કણ છે એની વચ્ચેની જગ્યા છે એ વધુ હોય છે, એટલે વાયુ છે એ આખું પાત્ર રોકી લેશે તમે વાયુને પાત્રમાં ભરશો તો. હવે છે આકાર. તો કોઈ પણ પદાર્થ જે છે એ એના ગુણધર્મને આધારે એનો કંઈક આકાર હોય છે. જેમ કે ઘન પદાર્થ છે એ કોઈ ચોક્કસ આકાર ધરાવે છે, બરાબર છે? એની જે કોઈ પણ ચોક્કસ પ્રકારનું જે તમે એને જોઈ અને કહી શકો કે ભાઈ આ ચોરસ છે કે ત્રિકોણ છે કે લંબગોળ છે કેવો છે, તો એને એ પદાર્થનું શું કહેવામાં આવે છે? આકાર. હવે ગતિ ઊર્જા છે. તો પદાર્થની ગતિ ઊર્જા એટલે કે કાઇનેટિક એનર્જી કોને કહેવાય? તો જ્યારે પદાર્થ ગતિમાં છે અને એના કારણે જે ઊર્જા ઉદ્ભવે છે એને આપણે એને શું કહીશું? ગતિજ ઊર્જા કહીશું, બરાબર છે? તો અહીંયા તમને કારણો આપવાના કીધા છે કે વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને તે પૂરેપૂરી રીતે ભરી દે છે. એનું કારણ શું છે? કારણ કે વાયુની અંદર સૌથી વધારે ગતિ ઊર્જા રહેલી હોય છે. ઘન પ્રવાહી અને વાયુની આપણે વાત કરીએ તો ત્રણેયની કંપેરમાં સૌથી વધારે ગતિ ઊર્જા કોની છે? વાયુની છે. માટે શું થશે કે વાયુ જે છે એ સૌથી વધારે ગતિમાં હશે, એટલે વાયુના કણ આખા પાત્રની અંદર આમથી તેમ અનિયમિત રીતે ફરતા હશે. એટલા માટે તમે વાયુને જે પાત્રમાં ભરશો તે પાત્રને એ પૂરેપૂરો ભરી દેશે. વાયુ એ પાત્રની દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે તો એનું પણ કારણ છે કે વાયુની સૌથી વધુ ગતિ ઊર્જા, કે સૌથી વધુ ગતિ ઊર્જા વાયુના કણોની હોવાના કારણે એ શું કરે છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે છે અને એ અનિયમિત ગતિના કારણે એ
ક્યાંકને ક્યાંક શું થાય છે, જે પાત્રમાં ભરેલો છે એ પાત્રની દિવાલ ઉપર એ શું કરે છે, અથડામણ ઊભી કરે છે. માટે શું થાય છે કે પાત્ર દબાણ ઉત્પન્ન કરે છે અને દિવાલ સાથે અથડાય છે. આગળ તમને કીધું છે લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે, કારણ કે એ કોઈ ચોક્કસ આકાર ધરાવે છે, એનું કોઈ ચોક્કસ કદ છે, કોઈ જગ્યા રોકે છે કોઈ ચોક્કસ પ્રમાણની, અને જેને જોઈને તમે કહી શકો છો કે ભાઈ આ ટેબલ છે અને એની વચ્ચેના જે અણુ છે એનું આકર્ષણ બળ પ્રબળ છે, બરાબર છે. એનું જે અણુઓ છે એ ચોક્કસ રીતે ગોઠવાયેલા છે એની અંદરના અણુઓ માટે એ પદાર્થ કેવો છે, ઘન, જેને જોઈને આપણે કહી શકીએ છીએ આ બધી ગુણધર્મો જેની અંદર હોય એને ઘન કહેવાય, બરાબર છે. કોઈ ચોક્કસ આકાર કદ ધરાવે છે, એની વચ્ચે આંતરાંગ આકર્ષણ બળ પ્રબળ છે, એની અણુ વચ્ચેની જગ્યા ઓછી છે, એ વહન કરી શકતો નથી, બરાબર છે, અને એનો દબાવ તો એની ઉપર નહિવત અસર થશે. માટે આ બધા ગુણધર્મો ટેબલમાં જોવા મળે છે, માટે એ પોતે ટેબલ કેવું છે, ઘન છે એવું કહી શકીએ આપણે. આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવીએ છીએ, પરંતુ એક લાકડાના ટુકડામાં આ જ રીતે હાથ ફેરવવા માટે આપણે કરાટે શીખવો જરૂરી છે. એવું કેમ? તો આપણે હવાની વાત કરીએ તો હવાની અંદર રહેલા છે જે અણુ, એ અણુ વચ્ચેનું આકર્ષણ, જેમ જે વસ્તુ પાણી તરવૈયા માટે રાખવું પડે છે કે પાણીને ઇઝીલી દૂર કરી અને આગળ વધી શકે છે, કારણ કે પાણીના અણુ વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ બળ છે કેવું છે, નિર્બળ છે. એ જ રીતે સેમ વસ્તુ શેમાં થશે, વાયુમાં, હવામાં, કે હવાની અંદર જે રહેલો છે અણુઓ એની વચ્ચેનું આકર્ષણ બળ પણ કેવું છે, નિર્બળ. એટલે આપણે એને ઇઝીલી હવામાં હાથ ફેરવી શકીએ છીએ, પણ જ્યારે કોઈ ટેબલ ઉપર કે કોઈ લાકડાની વસ્તુ ઉપર હાથ મારવાનો આવે તો એ વસ્તુ થઈ શકતી નથી, કારણ કે લાકડાની વસ્તુની અંદર આંતરાણ્વીય આકર્ષણ બળ પ્રબળ છે. એના માટે આપણે ખૂબ તાકાતની જરૂર પડે, એટલે કરાટે શીખેલું વ્યક્તિ એ ખૂબ જ સારી તાકાતથી એ લાકડાના જે ટુકડા છે એ બે કરી શકે છે. પરંતુ આપણે મતલબ કે વાયુની અંદર કોઈ પણ વ્યક્તિએ હાથ ફેરવી શકે છે, કારણ કે એની માટે કોઈ બળની જરૂર પડતી નથી, એમનું આકર્ષણ બળ પહેલેથી જ નિર્બળ છે, એકદમ વીક છે, એટલે ઇઝીલી કોઈ પણ વ્યક્તિ એ આકર્ષણ બળને તોડી શકે છે, બરાબર છે. જ્યારે ઘનનું આકર્ષણ બળ તોડવા માટે આપણને કરાટે આવડવા જરૂરી છે, બરાબર છે. એ જ રીતે તમને કીધું છે સામાન્ય રીતે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થની ઘનતા ઓછી હોય છે, પરંતુ તમે બરફના ટુકડાને પાણી ઉપર તરતો જોયો હશે, એવું કેમ થાય છે? બરફ તો ઘન અવસ્થા ધરાવે છે, પાણીનું ઘન સ્વરૂપ છે બરફ, તો પાણીની ઘનતા કરતાં બરફની ઘનતા વધુ હોવી જોઈએ. એમ છતાં પણ બરફનો જે ટુકડો છે પાણી ઉપર તરે છે, એવું કેમ થાય છે? તો જે બરફનો ટુકડો છે, બરાબર છે, એની અંદર તમે નાના નાના છિદ્રો જોયા હશે બરફના ટુકડાની અંદર, તો એ છિદ્રોના હોવાના કારણે હવા એની અંદર જતી રહે છે, અને એની અંદર હવા ભરાઈ જવાના કારણે જે બરફનો ટુકડો છે એ પાણી ઉપર શું થાય છે, તરી શકે છે. તો એ છિદ્રો એની અંદર રહેલા એ છિદ્રોના કારણે આ વસ્તુ શક્ય બને છે, બરાબર છે. તો આ રીતે આ બધા કારણો એ બહુ જરૂરી છે, અને તમે જોવો છો કે આ બધી વસ્તુ એવી છે કે જે આપણા રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક આપણે એ વસ્તુ કરતા હોઈએ છીએ, પણ આપણને એની પાછળનું કારણ શું છે ખબર હોતી નથી. એટલા માટે જ આપણે સાયન્સ ભણીએ છીએ કે જેથી આપણી આજુબાજુ થતી જે વસ્તુઓ છે એ કેમ થાય છે એના કારણો આપણે જાણી શકીએ, બરાબર છે. હવે આગળ આપણું જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ તમને પેજ નંબર 9 ઉપર આપેલા છે, બરાબર છે. તો પેજ નંબર 9 ઉપર તમને આપ્યું છે, સૌથી પહેલો ક્વેશ્ચન છે કે કોઈ પણ વસ્તુને તમારે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવી હોય, આ વસ્તુ સમજી લો તમે ખાસ, કે જેથી આના રિલેટેડ ક્વેશ્ચન આવે તો આપણને આવડવો જોઈએ. શું છે, તમને જ્યારે ધારો કે કીધું હોય કે 100 સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવો, અથવા એવું કહે કે ભાઈ 100 સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન, તો સેલ્સિયસને જ્યારે તમારે કેલ્વિનમાં ફેરવવા હોય ત્યારે એની અંદર 273 એડ કરવા પડે. 100 વત્તા 273 એટલે કેટલા થશે? 373 કેલ્વિન
बराबर 373 केल्विन થાય છે તો તમને એવું પૂછવામાં આવે ઊંધું કે ભાઈ કેલ્વિન માંથી સેલ્સિયસ માં ફેરવો તો શું કરવાનું છે તમારે અહીંયા બાદબાકી કરવાની છે જેમ કે તમારો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ 300 કેલ્વિન બરાબર ખાલી જગ્યા ઓન્સ સેલ્સિયસ થશે બરાબર છે તો આપણે શું કરે છે ઓન્સ સેલ્સિયસ ને ફેરવવા માટે આપણે એની અંદર પ્લસ કરીએ છીએ 273 કેલ્વિન બરાબર છે તો હવે અહીંયા આપણે શું કરવાનું છે કેલ્વિન ને સેલ્સિયસ માં ફેરવવાના છે તો આપણે લખી શકીએ કે ભાઈ 0 ઓન્સ સેલ્સિયસ બરાબર કેટલા થાય 273 કેલ્વિન થશે બરાબર તો હવે આપણે 300 કેલ્વિન માટે શોધવાનું છે તો શું કરીશું આપણે 300 કેલ્વિન માઇનસ 273 તો આપણને જવાબ મળે છે 27 ઓન્સ સેલ્સિયસ તો આપણો જે જવાબ છે કેટલો મળશે આપણને 27 બીજો છે 573 કેલ્વિન છે બરાબર છે તો શું કરવું પડે આપણે 573 માઇનસ 273 કેલ્વિન તો શું મળશે આપણને જવાબ મળશે 300 ઓન્સ સેલ્સિયસ તો આ પ્રમાણે આપણે જે પણ હોય એને 273 માંથી તમે બાદ કરો એટલે તમને શું મળી જાય પેલામાં 273 પ્લસ કરવાના આમાંથી 273 બાદ કરવાના એટલે તમને જ્યારે કેલ્વિનમાં ફેરવવાના કે તો 273 પ્લસ કરવાના અને સેલ્સિયસમાં ફેરવવાના કે તો 273 માઇનસ કરવાના તો આ રીતે તમે સેલ્સિયસમાંથી કેલ્વિન અને કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવી શકો છો હવે તમને બીજો પ્રશ્ન આપ્યો છે કે નીચે દર્શાવેલ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે તો સૌથી પહેલા તમને 250 સેલ્સિયસ આપે છે કે જે એના ઉત્કલન બિંદુ કરતાં વધારે છે પાણીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ છે પણ એના કરતાં વધારે છે એટલા એનો મતલબ કે પૂરેપૂરું વાયુ અવસ્થામાં ફેરવાઈ ગયું હશે પછી તમને આપ્યું છે 100 સેલ્સિયસ જેના ઉત્કલન બિંદુ જેટલું છે તો આપણને ખબર છે કે જે ઉત્કલન બિંદુ ક્યારે થાય જ્યારે પાણીનું વરાળમાં રૂપાંતર થવાનું જસ્ટ ચાલુ થાય ત્યારે એનું તાપમાન 100 થાય પૂરેપૂરો વરાળમાં રૂપાંતર થઈ જાય ત્યારે એનું તાપમાન 100 ના હોય જ્યારે શરૂ થઈ જાય પાણીમાંથી વરાળમાં રૂપાંતર થવાનું સ્ટાર્ટ થાય ત્યારે એનું તાપમાન 100 હોય એનો મતલબ કે ત્યાં પાણી અવસ્થા એટલે કે પ્રવાહી અવસ્થા પણ જોવા મળશે અને વાયુ અવસ્થા પણ જોવા મળશે એટલે 100 અંશ સેલ્સિયસે તમને પાણીની બે અવસ્થા જોવા મળશે અને 250 અંશ સેલ્સિયસે ખાલી એક જ અવસ્થા વાયુ અવસ્થા જોવા મળશે ત્રીજો ક્વેશ્ચન છે કે કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે તો એ છે ગલનગુપ્ત ઉષ્મા આપણે ભણી ચૂક્યા છીએ ગલનગુપ્ત ઉષ્મા શું છે તો જ્યારે આપણે એને નીચેથી ટેમ્પરેચર આપીએ છીએ નીચેથી ઊર્જા આપીએ છીએ પણ એના તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી કારણ કે તમે જે પણ ઊર્જા આપો છો એ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થવા માટે વપરાઈ જાય છે જેમ કે તમે ગરમી આપો છો પાણીને સેમાં વરાળમાં રૂપાંતર થવા માટે તો શું થશે કે જેવી તમે ઊર્જા નીચેથી આપશો એટલે પાણીમાંથી એ સેમાં રૂપાંતર થઈ જશે વરાળમાં રૂપાંતર થઈ જશે પરંતુ થર્મોમીટરનો જે પારો છે એમાં કોઈ ફેરફાર થશે નહીં કારણ કે બધે બધી ઊર્જા પાણીમાંથી વરાળમાં રૂપાંતરિત થવા માટે ખર્ચાઈ જાય છે અને એ જે ઊર્જા છે કે જે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવવા માટે વપરાય છે એને ગલનગુપ્ત ઉષ્મા કહીએ છીએ આપણે બરાબર તો એ વસ્તુ શેના કારણે થાય છે ગલનગુપ્ત ઉષ્માના કારણે વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટેની કઈ પદ્ધતિ સૂચવું તો વાતાવરણમાં રહેલા વાયુ છે એનું મતલબ કે શું કીધું છે તમને પ્રવાહીકરણ કરવાનું છે તો આપણને ખબર છે કે વાયુના અણુઓ વચ્ચે જગ્યા વધારે હશે તો હવે આપણને ત્રણેય આકૃતિ જોઈએ ઘન પ્રવાહી અને વાયુની તો ઘનની અંદર જે અણુઓ છે એકદમ એકબીજાની શું હશે આ રીતે ચોક્કસ રીતે એકબીજાની નજીક ગોઠવાયેલા હશે જ્યારે પ્રવાહીની અંદર થોડા થોડા છૂટા છવાયા અને વાયુની અંદર તો એકદમ છૂટા છવાયા ગોઠવાયેલા હશે તો આ વાયુને આ અવસ્થામાં લાવવા હોય તો એમના અણુઓને એકબીજાથી શું લઈ જવા પડે નજીક લઈ જવા પડે અને એ નજીક લઈ જવા પડે શું માટે શું કરવું પડે દબાણ બરાબર છે તમે
दबाण उभू करो એટલે એ એક બીજાની નજીક આવશે અને એ વાયુમાંથી સેમાં રૂપાંતરિત થઈ જશે પ્રવાહી. બીજો તાપમાન ઘટાડવા. જેમ કે આપણે પાણીને બરફમાં ફેરવવું હોય તો તાપમાન ઘટાડીએ એટલે પાણીના જે અણુ છે એકબીજાને એકદમ નજીક આવીને બરફમાં રૂપાંતરિત થઈ જાય છે. એ જ રીતે વાયુનું તાપમાન ઘટાડીએ તો વાયુના અણુ નજીક આવી અને સેમાં રૂપાંતરિત થઈ જશે પ્રવાહીની અંદર. એટલે વાયુનું પ્રવાહીકરણ કરવા માટે યા તો તમારે દબાણ વધારવું પડે યા તો પછી તાપમાન ઘટાડવું પડે. બરાબર છે? એટલે બે પદ્ધતિ છે. યા તો દબાણ વધારીને તમે વાયુનું સંકોચન કરાવી શકો છો, પ્રવાહીકરણ કરી શકો છો, યા તો તાપમાન ઘટાડીને તમે વાયુનું પ્રવાહીકરણ કરાવી શકો છો. બરાબર છે? તો આ બધા શું છે, આપણા બુકના ક્વેશ્ચન છે. આ બધા બુકના ક્વેશ્ચન આપણે જેમ સોલ્વ કરીએ એમ આપણને વધારે સારી સમજણ પડે એમ છે. બરાબર છે? હવે આગળ તમને આપ્યા છે પેજ નંબર 10 ઉપર ક્વેશ્ચન. તો મોસ્ટ ઓફ એ બધી જે ક્વેશ્ચન છે એ બધાનો આન્સર એક શોર્ટમાં છે, બાષ્પીભવન. તમે સમજો કે જ્યારે પણ બાષ્પીભવન થાય છે, બાષ્પીભવન માટે એક પર્ટિક્યુલર ઉર્જાની જરૂર પડે અને એ ઉર્જા લે એ ગમે ત્યાં વાતાવરણમાંથી કે ગમે ત્યાંથી, તો એ ઇઝીલી બાષ્પીભવન કરી શકે છે અને જ્યાં પણ બાષ્પીભવન થશે ત્યાં એ ઠંડુ થઈ જશે. કારણ કે એ જગ્યામાંથી એને શું કરી લીધું હોય છે, જે ગરમી છે એને પોતાની અંદર શોષી અને એનું બાષ્પીભવન કર્યું હશે. એ સૌથી પહેલો ક્વેશ્ચન છે કે ગરમ તેમજ સૂકા દિવસમાં કૂલર વધુ ઠંડક આપે છે, કેમ? કારણ કે ગરમ દિવસની અંદર શું હશે કે ગરમ દિવસોની અંદર તાપમાન વધારે હશે અને તાપમાન વધારે હશે એટલે કોઈ પાણીનું ઇઝીલી બાષ્પીભવન થઈ જશે અને ઇઝીલી બાષ્પીભવન થશે, ભેજ ઓછી હશે એટલે આપણને કૂલરથી વધુ સારી ઠંડક મળશે. બરાબર છે? કારણ કે બાષ્પીભવન એ શું કરે છે, બીજી બધી જગ્યાએથી ઉષ્મા લઈ લે છે અને બાષ્પમાં રૂપાંતર થાય છે. તો એ બધી ઉષ્મા લઈ લેશે, શોષી લેશે, એટલા માટે આજુબાજુનું વાતાવરણ કેવું કરી દેશે, ઠંડુ કરી દેશે. સેમ એ વસ્તુ માટલામાં ઠંડક થાય છે, માટલાનું પાણી ઠંડુ થાય છે ઉનાળામાં, એનું કારણ એ જ છે કે જે માટલું છે એ કાણા કાણાવાળું હશે એટલે એ સપાટી દ્વારા પાણી જે છે એની માટલાની સપાટી ઉપરથી જે પાણી છે એનું બાષ્પીભવન થશે અને એ બાષ્પીભવન થશે એટલે માટલાની અંદરની જે ગરમી છે એ બાષ્પીભવનમાં વપરાઈ જશે અને એટના કારણે માટલાની અંદરનું પાણી એ કેવું થઈ જશે, ઠંડુ થઈ જશે. બરાબર છે? એટલે બાષ્પીભવન થવા માટે ક્યાંક ને ક્યાંકથી કંઈક ગરમીની જરૂર પડે અને જ્યાંથી એ ગરમી શોષાઈ જાય ત્યાં એ જગ્યા કેવી થઈ જાય, ઠંડી. જેમ કે આપણે હાથમાં એસિટોનને એવી વસ્તુ લઈએ કે જે ઇઝીલી બાષ્પીભવન થઈ જતી હોય, બરાબર, તો શું થશે, આપણે હથેળીમાં એસિટોન લઈએ તો આપણો હાથ ઠંડો ઠંડો લાગે. નેલ રિમૂવર એની અંદર શું હોય, એસિટોન, તો એને હાથમાં લઈએ તો એ ઠંડુ ઠંડુ લાગે છે, કેમ? કારણ કે આપણા હાથની જે ગરમી છે એને શોષી અને શું થઈ જશે, બાષ્પીભવન, એટલે આપણી હથેળી કેવી લાગે છે, આપણને ઠંડી ઠંડી લાગે છે. બીજું છે કે આપણે ઉનાળામાં કેવા કપડાં પહેરવા જોઈએ, તો કોટન અને લાઇટ કલરના, વ્હાઇટ કલર જેવા. કારણ કે વ્હાઇટ કલર શું છે કે એ ઇઝીલી કોઈપણ જે ઉર્જા છે, કિરણો છે, સૂર્યપ્રકાશ કે કોઈપણ જાતના ગરમીના જે કિરણો છે એનું શોષણ જલ્દી કરતું નથી, એનું શું કરે છે, એ ઉત્સર્જન કરે છે. માટે આપણે લાઇટ કલર કે વ્હાઇટ કલરના કપડાં પહેર્યા હશે તો આપણને એનાથી બહુ ગરમી લાગશે નહીં. અને બીજું કે ગરમી લાગશે, પરસેવો પડશે, તો પણ કોટનનું કપડું છે એ શું કરશે, એની અંદર ગરમી પોતાનો જે પરસેવો છે એની અંદર શોષી લેશે. એટલા માટે આપણે ઉનાળાની અંદર સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, કોટનના કપડાં પહેરવા જોઈએ અને લાઇટ કલરના કપડાં પહેરવા જોઈએ કે જે બહુ ગરમીનું શોષણ કરે નહીં અને આપણને વધારે ગરમી લાગે નહીં. બરાબર છે? તો અહીંયા આપણા જે ઇન્ટેક્સ ક્વેશ્ચન એટલે કે પાઠ્યપુસ્તકના જે પ્રશ્નો છે અહીંયા આપણા પૂરા થાય છે. સ્વાધ્યાય તમારે જાતે કરવાનું રહેશે. બરાબર છે? અને સ્વાધ્યાયના ક્વેશ્ચનો આપણે પૂછતા રહીશું વર્કશીટની અંદર કે જેથી આપણે ઝૂમની અંદર એને સોલ્વ કરાવી શકીએ અને આના રિલેટેડ ક્વેશ્ચનો પણ આવશે, જેથી આ બધા વિડીયો તમારે જોવા અને સમજવા. આટલું જ રાખીશું આજે આપણે. બરાબર છે? બીજું નેક્સ્ટ લેક્ચરમાં.